એસીબીના સૂત્રોના જણાવ્યા અનુસાર સલાબતપુરામાં ઝેરીના વેપારીએ રો મટીરીયલ્સના વેપારી પાસેથી અન્ય વેપારીને ઉધારમાં માલ અપાવ્યો હતો જેણે ઉધારમાં માલ ખરીદ્યો તેણે રૂપિયા ચૂકવ્યા વગર યુનિટ બંધ કરીને નાસી જતા તેના વિરુદ્ધ રો મટીરીયલ્સ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી જેની તપાસ રુસ્તમપુરા પોલીસ ચોકીના પીએસઆઈ બ્રિજેશ ચંદ્રવદન ગઢવી કરી રહ્યા હતા ફરિયાદમાં ઓળખાણ કરાવનારનું નામ આરોપી તરીકે ન હોવા છતાં પીએસઆઈ ગઢવીએ કહ્યું હતું કે આરોપીમાં તમારું નામ ખુલે છે જો ધરપકડથી બચવું હોય તો પટાવટ કરવી પડશે તે માટે ઋતિક પોપટ પટેલ નામનો વ્યક્તિ પણ પટાવટ કરવાનું કહેતો હતો મામલો રફે દફે કરવા માટે પીએસઆઈ ગઢવીએ એક લાખ માંગ્યા હતા તેમાંથી દસ હજાર પહેલા લીધા હતા બાકીના નેવું હજાર ફરિયાદીએ આપવાના હતા તેથી તેણે એસીબીને ફરિયાદ કરી હતી એસીબીએ છટકો ગોઠવીને પીએસઆઈ ગઢવી અને ઋતિકને રુસ્તમપુરા ચોકીના ગેટ પર નેવું હજાર લેતા ઝડપી પડ્યા હતા વધુમાં પીએસઆઈ ગઢવી બે હજાર સોળના પીએસઆઈ છે તેઓનો પગાર આડત્રીસ હજાર રૂપિયા છે આરોપી વચ્ચે તેઓ હૃતિક એસ્ટેટ બ્રોકર છે પીએસઆઈ ગઢવી પકડાયા ત્યારબાદ એન્ટી કરપ્શન બ્યુરોએ ગઢવીના ઘરે સર્ચ કર્યું હતું મોડે સુધી સર્ચ ચાલી હોવાથી શું મળ્યું તે એસીબીએ જણાવ્યું નહોતું